નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ, એટલે કે નંબર સિસ્ટમ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે પાંચ ક્રમિક બેકી સંખ્યાઓનો, એટલે કે ફાઇવ કોન્સેક્યુટિવ ઇવન નંબર્સનો સરવાળો, એટલે કે સમ, એટલે કે એડિશન 180 છે, એટલે કે 180 છે, એટલે કે 180 છે. તો તેમાંથી સૌથી મોટી, એટલે કે બિગેસ્ટ, અને સૌથી નાની, એટલે કે સ્મોલેસ્ટ સંખ્યાનો ગુણાકાર, એટલે કે મલ્ટિપ્લિકેશન, એટલે કે પ્રોડક્ટ કેટલો થાય. અને વિકલ્પો આ રીતના છે, 1236, એટલે કે 1236, 1226, એટલે કે 1226, સી 1232, એટલે કે 1232, ડી 1212, એટલે કે 1212, અને છેલ્લો ઈ. આમાંથી એકે નહીં, એટલે કે આ ચારમાંથી એકે નહીં, એટલે કે આ 1236, 1226, 1232, 1212, અને લાસ્ટ ઈ. નન ઓફ ધીસ ફોર. હવે આગળ સૌ પ્રથમ તો માનો કે, ધારો કે, સપોઝ કોઈ એક બેકી સંખ્યા, એટલે કે ઇવન નંબર એક્સ છે. ફરીથી એકવાર, સૌ પ્રથમ તો માનો કે ધારો કે સપોઝ કોઈક એક બેકી સંખ્યા, એટલે કે ઇવન નંબર આ એક્સ છે. હવે આગળ આ એક્સ પહેલાની, એટલે કે બી ફોર એક્સ બેકી સંખ્યા એક્સ ઓછા 2 થાય, એટલે કે એક્સ માઇનસ ટુ થાય. બીકોઝ, કારણ કે એકી સંખ્યાઓ હોય કે પછી બેકી સંખ્યાઓ હોય, તો તેઓ બેના અંતરે આવે છે, એટલે કે ટુના ડિસ્ટન્સ પર આવે છે. માટે અહીંયા હિયર આ એક્સ ઓછા બે, એટલે કે આ મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને બાદ કરવામાં આવે, એટલે કે ઘટાડવામાં આવે, એટલે સબટ્રેક્ટ કરવામાં આવે, તો આપણને આ બે મળે. ધેટ ઇઝ આ બંને સંખ્યાઓ વચ્ચેનો અંતર, એટલે કે ડિસ્ટન્સ,
અંતર એટલે કે ડિસ્ટન્સ આ બે થાય એટલે કે 2 થાય 2 થાય 2 થાય. હવે આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ x ઓછા 2 પહેલાની પહેલાની એટલે કે before x minus 2 before x minus 2 બે કી સંખ્યા એટલે કે ઇવન નંબર ઇવન નંબર x minus 4 થાય x minus 4 થાય એટલે કે x ઓછા 4 થાય x ઓછા 4 થાય x ઓછા 4 થાય બીકોઝ કારણ કે એકી સંખ્યાઓ હોય કે પછી બેકી સંખ્યાઓ હોય તો તેઓ બે બે ના અંતરે આવે છે બે બે ના અંતરે આવે છે એટલે કે 2 2 ના ડિસ્ટન્સ પર આવે છે 2 2 ના ડિસ્ટન્સ પર આવે છે માટે અહીંયા હિયર આ x ઓછા 2 ઓછા x ઓછા 4 એટલે કે આ મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને બાદ કરવામાં આવે એટલે ઘટાડવામાં આવે એટલે સબટ્રેક્ટ કરવામાં આવે તો આપણને 2 મળે આપણને 2 મળે ધેટ ઇઝ આ બંને સંખ્યાઓ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ આ 2 થાય 2 થાય 2 થાય 2 થાય. હવે આગળ આ x પછીની એટલે કે આફ્ટર x બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર x પ્લસ 2 થાય x પ્લસ 2 થાય x વત્તા 2 થાય x વત્તા 2 થાય બીકોઝ કારણ કે એકી સંખ્યાઓ હોય કે પછી બેકી સંખ્યાઓ હોય તો તેઓ બે બે ના અંતરે આવે છે એટલે કે 2 2 ના ડિસ્ટન્સ પર આવે છે માટે અહીંયા હિયર આ x વત્તા 2 ઓછા x એટલે કે આ મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને બાદ કરવામાં આવે એટલે ઘટાડવામાં આવે એટલે સબટ્રેક્ટ કરવામાં આવે તો આપણને 2 મળે 2 મળે ધેટ ઇઝ આ બંને સંખ્યાઓ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ 2 થાય 2 થાય 2 થાય 2 થાય. હવે આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ x વત્તા 2 પછીની એટલે કે આફ્ટર x પ્લસ 2 આફ્ટર x પ્લસ 2 બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર x પ્લસ 4 થાય x પ્લસ 4 થાય એટલે કે x વત્તા 4 થાય x વત્તા 4 થાય બીકોઝ કારણ કે એકી સંખ્યાઓ હોય કે પછી બેકી સંખ્યાઓ હોય તો તેઓ બે બે ના અંતરે આવે છે એટલે કે 2 2 ના ડિસ્ટન્સ પર આવે છે માટે અહીંયા હિયર આ x વત્તા 4 ઓછા x વત્તા 2 એટલે કે આ મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને બાદ કરવામાં આવે ઘટાડવામાં આવે સબટ્રેક્ટ કરવામાં આવે તો આપણને 2 મળે આપણને 2 મળે આપણને 2 પ્રાપ્ત થાય ધેટ ઇઝ આ બંને સંખ્યાઓ વચ્ચેનું અંતર એટલે ડિસ્ટન્સ 2 થાય 2 થાય 2 થાય 2 થાય. દસ આમ આ પાંચેય સંખ્યાઓ પાંચ ક્રમિક બેકી સંખ્યાઓ થાય. ફરીથી એકવાર દસ આમ આ પાંચેય સંખ્યાઓ આ પાંચ ક્રમિક બેકી સંખ્યાઓ થાય એટલે કે 5 કોન્સેક્યુટિવ ઇવન નંબર્સ થાય. હવે આગળ આ પાંચેય સંખ્યાઓનો સરવાળો આ 180
છે. ફરીથી એકવાર આ પાંચેય સંખ્યાઓનો સરવાળો આ 180 થાય છે, 180 થાય છે. માટે સૌપ્રથમ આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. હવે આગળ શું થશે? તો જુઓ, સૌપ્રથમ નેક્સ્ટ સ્ટેપમાં માટે લખાશે, માટે આવશે. આગળ આ એક વખત એક્સ બરાબર કુલ 5 વખત એક્સ થાય. ટોટલ 5 ટાઈમ્સ એક્સ થાય, એટલે કે 5 એક્સ થાય, એટલે કે 5 એક્સ થાય. હવે આગળ આ -4 અને આ +4, આ -4 અને આ +4 કેન્સલ થઈ જાય, એટલે કે -4 + 4 બરાબર 0 થઈ જાય, એટલે કે 0 થઈ જાય. અને આજ પ્રમાણે આ -2 અને આ +2 કેન્સલ થઈ જાય, ડિલીટ થઈ જાય. એટલે કે આ -2 + 2 બરાબર 0, એટલે કે 0 થઈ જાય. 0 એટલે 0 થઈ જાય. ટૂંકમાં, શોર્ટમાં, ઇન શોર્ટ, આ આખાની બરાબર ફક્ત 5x જ થાય. આ આખાની બરાબર ઓનલી આ 5x થાય, 5x થાય. આનું સાદુરૂપ 5x થાય. પછી આગળ આ ઇક્વલ અને આ 180 માં 180. આગળ માટે ધેરફોર, તેથી આ x બરાબર આ 180 ના છેદમાં આ 5 થાય. માટે આ x બરાબર આ 180 ના છેદમાં આ 5 થાય, એટલે કે 180 ભાગ્યા 5 થાય, 180 ભાગ્યા 5 થાય. હવે આગળ સૌપ્રથમ અહીંયા હિયર આ 5 તારીખ 15 થઈ. આગળ આ 18 માંથી 15 જાય તો આપણી પાસે 3 બચે. આગળ આ 0 ઉપરથી નીચે આવે, એટલે નીચે ઉતરે, એટલે આપણી પાસે 30 હોય. એટલે લાસ્ટમાં 5 6 30 થઈ જાય, 5 6 30 થઈ જાય, 5 6 30 થઈ જાય. અર્થાત આ 180 ને 5 વડે 37 વખતમાં ભાગ લાગે, એટલે કે 36 ટાઈમ્સમાં ભાગ લાગે. માટે ધેરફોર આ એક્સ બરાબર આ 36 થાય, 36 થાય. માટે આ એક્સ બરાબર આ 36 થાય, 36 થાય, 36 થાય. હવે આગળ આ x+4 બરાબર શું થાય તેને જોવાનું છે. ફરીથી એકવાર, હવે આગળ આ x+4 બરાબર શું થાય, ઇક્વલ શું થાય તેને જોવાનું છે. તો તેમાં સૌપ્રથમ આ x તો x બરાબર 36 છે. આગળ આ વત્તા અને આ 4 ના 4, એટલે આગળ બરાબર 37 ને 4 40 થાય, 37 ને 4 40 થાય, 37 ને 4 40 થાય. એટલે કે 37 + 4 = 40 થાય, 37 + 4 = 40 થાય. એટલે કે x+4 = 40 થાય, x+4 =
40 થાય, એટલે કે સૌથી મોટી સંખ્યા બરાબર 40 થાય, સૌથી મોટી સંખ્યા બરાબર 40 થાય. હવે આગળ આ x ઓછા 4 બરાબર શું થાય તેને જોવાનું છે. હવે આગળ આ x ઓછા 4 બરાબર ઇક્વલ શું થાય તેને જોવાનું છે. તો તેમાં સૌપ્રથમ આ x, તો x બરાબર આપણી પાસે આ 36 છે, 36 છે. આગળ આ ઓછાનું ઓછા અને આ 4 ના 4, એટલે આગળ બરાબર શું થાય. તો જુઓ આ 37 માંથી 4 ઘટે, તો આપણી પાસે 32 બચે, 32 બચે, 32 બચે, 32 બચે. માટે x ઓછા 4 બરાબર 32 થાય, x ઓછા 4 બરાબર 32 થાય. એટલે કે આ સૌથી નાની સંખ્યા બરાબર 32 થાય, સૌથી નાની સંખ્યા 32 થાય, 32 થાય. હવે આગળ આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. એટલે કે આ સૌથી મોટી સંખ્યા અને આ સૌથી નાની સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ આ 32 અને 4નો ગુણાકાર કરવાનો રહેશે, સૌપ્રથમ આ 32 અને 4નો ગુણાકાર કરવાનો રહેશે. તો આ ગુણાકાર 32 ચોક 128 થાય, 32 ચોક 128 થાય, 32 × 4 બરાબર 128 થાય. કઈ રીતે? તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ 30 × 4, 30 × 4, એટલે કે 30 ચાર વખત બરાબર 120 થાય, બરાબર 120 થાય. આગળ આ 2 ચાર વખત, એટલે કે 2 ચોક 8 થાય, 2 ચોક 8 થાય, 2 ચોક 8 થાય. માટે 120 વત્તા 8 બરાબર કુલ 128 થાય, 128 થાય. એટલે કે આ 32 અને 4નો ગુણાકાર 128 થાય. પછી આગળ આ 0 નો 0, આ 0 નો 0. માટે આ 40 અને 32નો ગુણાકાર, આ 40 અને આ 32નો ગુણાકાર આ 1280 થાય, ગુણાકાર આ 1280 થાય. એટલે કે આ સૌથી મોટી સંખ્યા અને આ સૌથી નાની સંખ્યાનો ગુણાકાર 1280 થાય, 1280 થાય. પરંતુ તમે ઓપ્શન્સમાં જોશો તો જુઓ આ 1280 તમને જોવા મળશે નહીં, આ 1280 તમને જોવા મળશે નહીં. માટે આ ઓપ્શન ઈ આમાંથી એકે નહીં, એટલે કે નન ઓફ ધીસ એ તમારો રાઈટ આન્સર, એટલે કે કરેક્ટ આન્સર થશે. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે 3 ક્રમિક સંખ્યાઓનો, એટલે કે 3 કોન્સેક્યુટિવ નંબર્સનો ગુણાકાર 40 80 હોય,
એટલે કે 4480 હોય, એટલે કે 4080 હોય, એટલે કે 4080 હોય હોય તો તે પૈકીની સૌથી નાની સંખ્યા શોધો. ફાઇન્ડ સ્મોલેસ્ટ નંબર, ફાઇન્ડ સ્મોલેસ્ટ નંબર. અને વિકલ્પો આ રીતના છે, આ રીતના છે: 17, 14, 13, 16 અને આમાંથી એકે નહીં. એટલે કે આ ચારમાંથી એકે નહીં, આ ચારમાંથી એકે નહીં. 17, 14, 13, 16 એન્ડ none of these four. હવે આગળ, સૌ પ્રથમ તો માનો કે, ધારો કે, સપોઝ આ ત્રણ ક્રમિક સંખ્યાઓ, એટલે કે 3 consecutive numbers આ x minus 1 x plus 1 છે. એટલે કે x ઓછા 1 x અને x વર્તા 1 છે. ફરીથી એકવાર જુઓ, સૌપ્રથમ તો માનો કે, ધારો કે, સપોઝ આ ત્રણ ક્રમિક સંખ્યાઓ, એટલે કે 3 consecutive numbers આ x minus 1 x and x plus 1 છે. એટલે કે x ઓછા 1 x અને x વર્તા 1 છે. હવે આગળ આ ત્રણેય ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર આ 40-80 થાય છે. એટલે કે 4080 થાય છે, 4080 થાય છે. ફરીથી એકવાર, હવે આગળ, આ ત્રણેય ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર આ 4080 થાય છે. એટલે સૌપ્રથમ આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. હવે આગળ, માટે ધેરફોર શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ x નો x આગળ આ ગુણ્યા આગળ આ x ઓછા 1 x minus 1 આગળ આ ગુણ્યા આગળ આ x plus 1 એટલે કે x વર્તા 1. મતલબ કે સૌપ્રથમ આ ત્રણેયને આ રીતે ગોઠવીને લખવાના છે, આ ત્રણેયને આ રીતે એરેન્જ કરીને લખવાના છે. આગળ આ બરાબરનો બરાબર અને આ 4080 આગળ માટે ધેરફોર આ x નો x આ ગુણ્યાનો ગુણ્યા. હવે આગળ x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર x ઓછા y ગુણ્યા x વર્તા y. ફરીથી એકવાર, x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર x ઓછા y ગુણ્યા x વર્તા y. મુજબ પ્રમાણે આ x ઓછા 1 ગુણ્યા x વર્તા 1, આ x ઓછા 1 ગુણ્યા x વર્તા 1 બરાબર ઇક્વલ x નો વર્ગ ઓછા 1 નો વર્ગ થાય. આ x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર આ x ઓછા y ગુણ્યા
x વત્તા y થાય. આ x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર આ x ઓછા y ગુણ્યા x વત્તા y થાય. આગળ આ ઇક્વલ નો ઇક્વલ અને આ 4080 4080 આગળ આ માટે નો માટે ધેરફોર નો ધેરફોર. હવે આગળ આ x ની 1 ઘાત ગુણ્યા x ની 2 ઘાત બરાબર x ની 3 ઘાત થાય. ફરીથી એકવાર આ x ની 1 ઘાત ગુણ્યા x ની 2 ઘાત બરાબર કુલ ટોટલ આ x ની 3 ઘાત થાય. એટલે કે આ બંને નો ગુણાકાર x નો ઘન થાય, x ક્યુબ થાય. આગળ આ માઇનસ નો માઇનસ ઓછા નો ઓછા. આગળ આ 1 નો વર્ગ એટલે 1 થાય, 1 નો વર્ગ એટલે 1 થાય. અને 1 ગુણ્યા x, 1 ગુણ્યા x એટલે x જ થાય. ફરીથી પર આ 1 ગુણ્યા x એટલે x જ થાય, x જ થાય. આગળ આ ઇક્વલ નો ઇક્વલ પછી આ 4080 આ 4080 ના 4080 આ 4080 ના 4080. હવે આગળ અહીંયા હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ x બરાબર 6 માટે આ x બરાબર 6 માટે x બરાબર 6 માટે x બરાબર 6 માટે આ સમીકરણ એટલે કે ઇક્વેશન આ સમીકરણ એટલે કે ઇક્વેશન સત્ય બનશે, સાચું થશે, ટ્રુ થશે. કઈ રીતે? જુઓ આ રીતે તો સૌપ્રથમ આપણી પાસે આ x નો ઘન ઓછા x છે. સૌપ્રથમ આપણી પાસે આ x નો ઘન ઓછા x છે. we have આ x ક્યુબ માઇનસ x માઇનસ x આગળ ઇક્વલ બરાબર શું થાય? તો જુઓ તેમાં સૌપ્રથમ આ x બરાબર આ 6 લેવાના છે, x બરાબર આ 6 લેવાના છે. આગળ આ 16 નો ઘન છે, 16 નો ઘન છે. આગળ આ માઇનસ નો માઇનસ. આગળ આ x તો x બરાબર આ 16 છે, આ 16 છે, આ 16 છે. આગળ આ 16 નો ઘન એટલે 16 ગુણ્યા 16 ગુણ્યા 16 થાય. ફરીથી એકવાર આ 16 નો ઘન એટલે 16 ગુણ્યા 16 ગુણ્યા 16 થાય. એટલે કે ગુણાકારમાં 16 ને 3 વખત લખાય, 3 ટાઈમ્સ લખાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ તેમાં સૌપ્રથમ આ 16 ગુણ્યા 16 આ 16 ગુણ્યા 16 16 ગુણ્યા 16 એટલે કે 16 નો વર્ગ 16 નો વર્ગ બરાબર ઇક્વલ 256 થાય, 256 થાય, 256 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા અને આ 16 ના 16 આ 16 ના 16 16 ના 16 એટલે હવે આગળ આ 256 અને આ 16 નો ગુણાકાર કરવાનો રહેશે. હવે આગળ આ 256 અને આ 16 નો ગુણાકાર કરવાનો રહેશે, ગુણાકાર કરવાનો રહેશે. તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ એક અંક બરાબર એટલે કે આ એક ડિજિટ બરાબર એક ડિજિટ બરાબર 10 લખાશે. સૌપ્રથમ આ એક અંક બરાબર એટલે કે આ એક ડિજિટ બરાબર 10 એટલે 10 લખાશે, 10 લખાશે. આગળ આ 6 એકો 6 થાય. આગળ આ 5 એકો 5 થાય. આગળ આ 2 એકો 2 થાય, 2 એકો 2 થાય. આગળ આ 6 છંકે 36 થાય,
એટલે ત્રણ તમારી અહીંયા વર્ધિત થાય અને છ અહીંયા નીચે લખાય. આગળ છ પચા ત્રીસ થાય, ત્રીસ ને ત્રણ તેત્રીસ થાય, એટલે એક તગડો અહીંયા વર્ધિત તરીકે લખાય અને એક તગડો અહીંયા નીચે લખાય, નીચે લખાય. આગળ છ દુ બાર થાય અને બાર ને ત્રણ પંદર થાય, બાર ને ત્રણ પંદર થાય. એટલે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો રહેશે. આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો રહેશે. તેમાં સૌપ્રથમ આ ઝીરો વત્તા છ બરાબર છ થાય, છ થાય, સિક્સ થાય. આગળ છ વત્તા ત્રણ બરાબર નવ થાય, નવ થાય, નાઇન થાય, નાઇન થાય. આગળ આગળ આ પાંચ, પાંચ ને પાંચ એટલે પાંચ વત્તા પાંચ બરાબર દસ થાય, દસ થાય, એટલે એક તમારી વર્ધિત થાય અને ઝીરો નીચે લખાય, ઝીરો નીચે લખાય. અને લાસ્ટમાં આ બે ને એક ત્રણ થાય, ત્રણ ને એક ચાર થાય, ચાર થાય, ચાર થાય. એટલે કે એટલે કે આ બંને સંખ્યાઓનો સરવાળો, આ બંને સંખ્યાઓનો સરવાળો આ ચાલીસો છન્નું થાય, ચાલીસો છન્નું થાય. એટલે કે એટલે કે એટલે કે એટલે કે આ બસો છપ્પન અને છોલનો, આ બસો છપ્પન અને આ છોલનો ગુણાકાર, ગુણાકાર, ગુણાકાર આ આ ચાલીસો છન્નું થાય, આ ચાલીસો છન્નું થાય, ચાર હજાર છન્નું થાય, ચાર હજાર છન્નું થાય. એટલે કે આ છોલ ગુણ્યા છોલ ગુણ્યા છોલ બરાબર આ ચાર હજાર છન્નું થાય, ચાર હજાર છન્નું થાય. એટલે કે આ છોલનો ઘન બરાબર આ ચાર હજાર છન્નું થાય, આ છોલનો ઘન બરાબર આ ચાર હજાર છન્નું થાય. આગળ આ ઓછાનો ઓછા અને આ છોલના છોલ, છોલના છોલ. આગળ બરાબર શું થાય તો જુઓ બરાબર આ આ ચાર ચાર હજાર છન્નું, આ ચાર હજાર છન્નું માંથી આ છોલ ઘટે, આ છોલ ઘટે, છોલ ઘટે તો આપણી પાસે ચાર હજાર એસી બચે, ચાર હજાર એસી બચે, ચાર હજાર એસી બચે, એટલે કે ચાલીસો એસી બચે, ચાલીસો એસી બચે, ચાલીસો એસી બચે. મતલબ કે આ ચાલીસો એસી, આ ચાલીસો એસી અહીંયા આવી જાય છે, હિયર આવી જાય છે, હિયર આવી જાય છે, હિયર આવી જાય છે. માટે ધેરફોર, માટે ધેરફોર આ એક્સ બરાબર, એક્સ બરાબર આ છોલ થાય, માટે આ એક્સ બરાબર છોલ થાય, એક્સ બરાબર છોલ થાય. આગળ આગળ આ એક્સ ઓછા એક બરાબર એટલે કે છોલ ઓછા એક બરાબર પંદર થાય, ફિફ્ટીન થાય. આગળ આ એક્સ વત્તા એક બરાબર એટલે કે આ છોલ વત્તા એક બરાબર છત્તર થાય, છત્તર થાય, છત્તર થાય. એટલે કે સૌથી નાની સંખ્યા બરાબર પંદર થાય, સૌથી નાની સંખ્યા બરાબર પંદર થાય અને સૌથી મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા બરાબર આ છત્તર થાય, આ છત્તર થાય. પણ પરંતુ આપણને આપણને આ સૌથી નાની સંખ્યા પૂછેલી છે, આ સૌથી નાની સંખ્યા માંગેલ છે, માંગેલ છે. માટે આ પંદર, આ પંદર, આ ફિફ્ટીન, આ પંદર, આ ફિફ્ટીન તમારો, તમારો સાચો જવાબ થશે, આ પંદર તમારો સાચો જવાબ થશે. પણ બટ પરંતુ પરંતુ તમે ઓપ્શન્સમાં જોશો, ઓપ્શન્સમાં જોશો તો જુઓ આ પંદર તમને જોવા મળશે નહીં, આ પંદર તમને જોવા મળશે નહીં. માટે માટે આ
ઓપ્શન ઈ, ઓપ્શન ઈ આમાંથી એકે નહીં, એટલે કે નન ઓફ ધીસ તમારો રાઈટ આન્સર થશે. હવે આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે સંખ્યા નંબર 903,535 એટલે કે 9,3,535 માં 3 એટલે કે 3 સ્થાનીય મૂલ્યો ન, એટલે કે સ્થાન કિંમત તો ન, એટલે કે પ્લેસ વેલ્યુઝનો સરવાળો શું થાય. અને વિકલ્પો આ રીતના છે 6,330 એટલે કે 3,030. આગળ 35 અને 9 એટલે કે 6,333 and 9. હવે આગળ સૌ પ્રથમ તો જુઓ આ એકમ દશક સો એટલે કે 17,000, 10,000 અને 1,00,000 થાય. ફરીથી પર આ એકમ દશક સો એટલે 17,000, 10,000 અને 1,00,000 થાય માટે ધેર પર આ 3 સ્થાન કિંમત એટલે કે સ્થાનીય મૂલ્ય એટલે કે પ્લેસ વેલ્યુ 30 થાય એટલે કે આ 3×10 = 3×10 = 3×10 = હવે આગળ આ ત્રણની સ્થાન કિંમત એટલે કે સ્થાનીય મૂલ્ય એટલે કે પ્લેસ વેલ્યુ 3,000 થાય એટલે કે આ 3×1,000 = 1,000 = 1,000. હવે આગળ આ બંનેનો સરવાળો કરવાનો છે એટલે આગળ આ 3,030 થાય એટલે કે 330 થાય એટલે કે સંખ્યા 9,03,535 માં 3 સ્થાનીય મૂલ્યનો સરવાળો આ 330 થાય એટલે આ 330 તમારો સાચો જવાબ થાય એટલે કે આ વિકલ્પ બી સાચો વિકલ્પ થાય. હવે આગળ લાસ્ટમાં ચોથો સવાલ આ રીતનો છે કે 1 એટલે કે 1 વિરોધીનો એટલે કે ઓપોઝિટનો વ્યસ્ત એટલે ઇન્વર્સ કેટલો થાય. અને વિકલ્પો આ મુજબ છે -1 અસ્તિત્વ ધરાવતો નથી 0 અને 1 એટલે કે -1 not exist 0 and 1. હવે આગળ સૌ પ્રથમ તો
સૌપ્રથમ તો આ એક નો વિરોધી, આ એક નો, આ એક નો વિરોધી એટલે કે ઓપોઝિટ, ઓપોઝિટ માઇનસ વન થાય, ઓછા એક થાય, ઓછા એક થાય. ઊંધું રિવર્સ, કોન્વર્સ ઉલટું, આ ઓછા એક નો એટલે કે માઇનસ વન નો, માઇનસ વન નો આ વિરોધી એટલે કે ઓપોઝિટ આ એક થાય વન થાય, આ એક થાય વન થાય. મતલબ કે, મતલબ કે જો જો બે સંખ્યાઓનો, બે સંખ્યાઓનો સરવાળો ઝીરો થાય, સરવાળો ઝીરો થાય, સરવાળો ઝીરો થાય તો તેઓને, તો તેઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય છે, એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય છે. એટલે કે પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય છે, પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય છે. હવે આગળ, હવે આગળ આ એકના વિરોધીનો, આ એકના વિરોધીનો, આ એકના વિરોધીનો એટલે કે આ ઓછા એકનો, આ ઓછા એકનો માઇનસ વનનો, માઇનસ વનનો વ્યસ્ત એટલે કે ઇન્વર્સ, વ્યસ્ત એટલે કે ઇન્વર્સ એકના છેદમાં આ ઓછા એક થાય, એકના છેદમાં આ ઓછા એક થાય એટલે કે એક ભાગ્યા ઓછા એક થાય, એક ભાગ્યા ઓછા એક થાય. ઊંધું રિવર્સ, કોન્વર્સ ઉલટું, આ એકના છેદમાં ઓછા એક એટલે કે એક ભાગ્યા ઓછા એક નો વ્યસ્ત એટલે ઇન્વર્સ આ ઓછા એક થાય એટલે કે માઇનસ વન થાય, માઇનસ વન થાય, માઇનસ વન થાય. મતલબ કે જો બે સંખ્યાઓનો, જો બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય, ગુણાકાર એક થાય તો તેઓને, તો તેઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે, વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે એટલે કે પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે, પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ ઓછાનો ઓછા, માઇનસનો માઇનસ, આગળ આ એકના છેદમાં એક એટલે કે એક ભાગ્યા એક, આગળ બરાબર આ ઓછાનો ઓછા, આગળ આ એકના છેદમાં એક એટલે કે એક ભાગ્યા એક બરાબર એક જ થાય, વન જ થાય, એક જ થાય, વન જ થાય. માટે, માટે એકના છેદમાં ઓછા એક, એકના છેદમાં ઓછા એક બરાબર ઓછા એક થાય, બરાબર ઓછા એક થાય. એટલે કે, એટલે કે, એટલે કે, એટલે કે ઓછા એકનો, ઓછા એકનો વ્યસ્ત ઓછા એક થાય. ફરીથી એકવાર, ઓછા એકનો વ્યસ્ત ઓછા એક થાય, આ ઓછા એકનો વ્યસ્ત, ઓછા એકનો વ્યસ્ત, નો વ્યસ્ત આ ઓછા એક થાય. એટલે કે, એટલે કે, એટલે કે આ એકના વિરોધીનો, એકના વિરોધીનો, એકના વિરોધીનો વ્યસ્ત, વ્યસ્ત, વ્યસ્ત આ ઓછા એક થાય એટલે કે આ માઇનસ વન થાય, માઇનસ વન થાય એટલે આ માઇનસ વન તમારો રાઈટ આન્સર થાય. ધેરફોર આ, આ ઓપ્શન એ તમારો રાઈટ ઓપ્શન થાય. થેન્ક યુ.